वेलकम टू ममताज किचन। फ्रेंड्स, आज आप पराठा में एक नवी वेराइटी बनावाना छे। तमे मेथीना, दूधीना के केबेजना पराठा तो खाधा ज हशे। आज आप काचा पप्पैया में बनावाना छे पराठा। खूब ज टेस्टी बने छे अने एकदम ज ईजी बनी जाए छे। तो बनावीए आज आप काचा पप्पैयाना पराठा। काचा पप्पैयाना पराठा माटे आपणे रेग्युलर घऊनो लोट लीधो छे, काचू पपैयू लीधु छे। आवी रीतनुं काचू पपैयू आवतुं होय छे, एनो आपणे छाल काढी अने छीणवानुं छे। दही लीधु छे, जरूर पूरतुं आपणे दही नाखीशुं। वाटेला लीला मरचा लीधा छे તીખાશ માટે, લીલા ધાણા છે સમારેલા, ફુદીનાના પાન થોડા લીધા છે। સૌથી પહેલા આપણે કાચા પપૈયા જે લીધેલા છે એને છોલી લીધેલા છે, એને આપણે છીણવાના છે। છીણવા માટે આપણે જે મોટું આવતું હોય છે અને નાનું પણ આવતું હોય છે, તો આપણે નાની છીણી જે આવે એનાથી આપણે છીણવાનું છે, મોટી છીણીથી આપણે નથી છીણવાનું। આવી રીતના નાની છીણીથી આપણે કાચા પપૈયાને છીણી લેવાના છે। પપૈયાને આપણે છીણી દીધા છે, હવે આપણે એનો લોટ બાંધીશું। એક બાઉલમાં આપણે કાચા પપૈયાનું છીણ લઈ લેશું, લગભગ એક કપ જેટલું આપણે લીધું છે। મોટો કપ હોય, આપણો મેઝરિંગ કપ તમે લઈ લો તો એક કપ જેટલું થશે। એમાં આપણે જે વાટેલા લીલા મરચા લીધા છે એ નાખી દઈશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, હિંગ નાખીશું, ફુદીનાના પાન આપણે લીધા છે એને ડાયરેક્ટ જ સમારીને લોટમાં નાખવાના છે। ફ્રેન્ડ્સ, ફુદીનાના પાન તમે જ્યાં પણ યુઝ કરો ત્યાં પહેલેથી વાટીને કે સમારીને નથી રાખવાના હોતા, ડાયરેક્ટ તમે રેસીપીમાં જ સમારીને કે વાટીને નાખો તો જ એની ફ્લેવર એકદમ સરસ આવતી હોય છે। એટલે આપણે ફુદીનાના પાન સમારીને નાખ્યા છે, એકદમ ઝીણા સમારીને, અને સાથે આપણે જે લીલા ધાણા લીધા છે એ પણ નાખી દઈએ, એકદમ બરાબર મિક્સ કરી, અને આમાં આપણે લોટ નાખીશું। લોટ એક સાથે બધો નથી નાખી દેવાનો, થોડો થોડો કરીને નાખવાનો છે। પપૈયાનું અને આપણે જે મીઠું નાખ્યું છે બધું મિક્સ થશે એટલે એનું પાણી છૂટશે, એનાથી જ આપણે લોટ બંધાશે, અને જરૂર પડે એટલું આપણે દહીં નાખીશું, અને લોટ પણ જરૂર પડે એમ નાખતો જવાનો છે। આપણે લગભગ એક કપ જેટલો લોટ નાખ્યો, એક કપ જેટલું પપૈયાનું છીણ હતું, ફરીથી આપણે અડધો કપ જેટલો લોટ નાખીએ છીએ, અને આમાં આપણે 1/4 કપ જેટલું દહીં છે એમાંથી આપણે જરૂર પડે એ રીતે નાખીશું। જેમ જેમ લોટ મસળીશું એવી રીતનું કાચા પપૈયામાંથી પાણી છૂટું થશે, એટલે એ રીતે તમારે દહીં નાખવાનું છે ધીમે ધીમે। આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે, એકદમ ઢીલો નથી કરી દેવાનો, કારણ કે પછી વણવામાં એકદમ ચોટી જશે, આવી રીતનો રાખવાનો છે। જે નોર્મલ આપણે દૂધીના પરાઠા બનાવતા હોઈએ સેમ એ જ રીતે આપણે બાંધવાનો છે। આપણે દૂધીની જગ્યાએ કાચા પપૈયાનું છીણ લીધું છે, બાકી બાંધવાનું છે એકદમ દૂધીની જેમ જ। તમે મરી મસાલા પણ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરવા હોય, જીરું નાખવું હોય, અજમો, એ પણ નાખી શકો છો। સીઝનમાં જો લીલું લસણ અવેલેબલ હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો, અને આ કાચા પપૈયાના પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે। કાચા પપૈયાના છીણમાંથી કોફતા પણ સરસ બનતા હોય છે। થોડું હાથમાં તેલ લઈ અને આપણે મસળી લઈશું। આ લોટને બાંધીને નથી રાખવાનો હોતો, જો બાંધીને તમે રાખશો તો એમાંથી પાણી છૂટું થઈ કાચા પપૈયાના છીણમાંથી અને એકદમ જ ઢીલો થઈ જશે, એટલે આપણે લોટ બાંધીને તરત જ એને વણવાના હોય છે। આપણે વણી દઈએ, આપણે નાના લુવા કરી અને આપણે કોરા લોટમાં ડસ્ટ કરીને આપણે એકદમ હલકા હાથે વણી લેવાના છે। આવી રીતના વણી દેવાના છે, એકદમ પાતળા નહીં બને આ, કારણ કે પપૈયાનું છીણ નાખેલું છે અને આપણે થોડું વધારે નાખ્યું છે એટલે સહેજ જાડા બનશે, અને વણવામાં તમને જો થોડું એવું લાગતું હોય તો બે પ્લાસ્ટિકની વચ્ચે તમે વણી શકો છો, આપણે
पराठा ने शेकी लईए। आपणे पराठा माटेनी तवी गरम करी दीधी छे, थोड़ू पेला तेल नाखी दईशुं जेथी करीने आपणा पराठा एकदम स्टीक ना थई जाय। અને ધીમેથી આપણે પરાઠાને મૂકી દઈશું શેકવા માટે। આપણે પલટાવી લઈએ, જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। થોડું તેલ લગાવી દઈએ ફ્રેન્ડ્સ। આ પરાઠા ગરમા ગરમ ચા સાથે, દહીં સાથે, અથાણા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। આની સાથે કોઈ પણ પ્રકારની સબ્જીની પણ જરૂર નથી પડતી। આપણે થોડા ધીમા તાપે જ એને શેકાવા દેવાના છે, કારણ કે આપણા પરાઠા સેજ નોર્મલ થેપલાક પરાઠા કરતા થિકનેસ સેજ જાડી છે આપણી પરાઠાની, એટલે ધીમા તાપે શેકશો તો એકદમ સરસ અંદરથી પણ ચડી જશે। જોઈ શકો છો એકદમ જ સરસ પરાઠા બને છે, થઈ ગયું છે। લઈ લઈએ આપણે બીજા પરાઠા પણ શેકી દઈએ। આપણું બીજું પરાઠું પણ તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ તૈયાર છે કાચા પપૈયાના પરાઠા। પરાઠાની એક નવી જ વેરાયટી, ખૂબ જ ટેસ્ટી લાગે છે, જરૂરથી ટ્રાય કરજો।